આગળનો ટોપિક આપણો ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ. આ પ્રકરણનું સૌથી અગત્યનું સમીકરણ અને સૌથી સરળ થિયરી એ ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ છે. ખૂબ ઝડપથી આપણે આને જોઈ શકીશું કારણ કે આમાં એટલી બધી કોઈ જ અઘરી વાત નથી અને આપણને સરળતાથી ખ્યાલ પણ આવી જશે. ગઈ વખતે આપણે ફેરેડેના અને હેનરીના પ્રયોગોમાં આટલું નક્કી કર્યું કે પ્રેરિત EMF એ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય. આમ તેનું માન એ ફેરેડેનો આ પ્રેરણાનો નિયમ આપે છે અને તે આ મુજબ છે કે પરિપથમાં પ્રેરિત EMF નું માન તેની સાથે, આમાં બીજા શબ્દોમાં પણ કહી શકાય કે તે પરિપથમાંથી તેમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સના, ધ્યાન રાખજો ચુંબકીય ફ્લક્સના ફેરફારના, આ શબ્દ સૌથી વધુ અગત્ય ફેરફાર, સમય દર બરાબર હોય છે, જેને ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ કહેવાય છે. ફરીથી એક વાર કે પરિપથમાં પ્રેરિત થતું EMF નું માન તેમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર બરાબર હોય છે. આમ આને ઇક્વેશન સ્વરૂપમાં આ પ્રમાણે લખી શકાય કે પ્રેરિત EMF એટલે E, તેનું માન એટલે માનાંક લઈ શકાય, ચુંબકીય ફ્લક્સના ફેરફારની વાત એટલે કે ફ્લક્સ ફાઈ નો ડેલ્ટા અને તેનો સમય દર એટલે કે ડેલ્ટા ટી છેદમાં, આ મૂલ્ય એ EMF નું માન આપે છે. માન શબ્દ કહ્યો છે એટલે અહીંયા હું માનાંક કરીશ અને એક થોડુંક દિમાગ વિચારતું થઈ જાય એવી સંજ્ઞા પણ કરી. ઋણ આવો પ્રશ્ન થશે કે સાહેબ એમને ઋણ કરી દીધું, પરંતુ અહીંયા કારણ લખીએ જ્યાં ઋણ નિશાની લેન્જના નિયમની હાજરી સૂચવે છે. એ પાછો પ્રશ્ન થાય કે લેન્જનો નિયમ શું, એ આ ટોપિક પછીનો તરતનો ટોપિક છે, એટલે વધારે રાહ પણ નહીં જોવી પડે, એ ત્યાં આપણે બરાબર કાળજીપૂર્વક સમજીશું. અને એટલા માટે અહીંયા માન શબ્દ અગત્યનો છે. ફરીથી આ વિધાન હવે ક્લિયર કરી લઈએ. ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ એટલે પરિપથમાં પ્રેરિત EMF નું માન તેમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર બરાબર હોય છે, જેને સમીકરણ સ્વરૂપે E બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી વડે રજૂ થાય અને તેમાં માઇનસ નિશાની હોય જે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. ઘણીવાર આવું પણ થાય કે જે પરિપથ એક ગૂંચળું હોય પરંતુ એ ગૂંચળામાં એક કરતા વધુ આંટા હોય તો વ્યાપક રીતે n આંટા ધરાવતા ગુંચળામાં ફ્લક્સનો ફેરફાર, અહીંયા ચુંબકીય ફ્લક્સની જ વાત છે, ફ્લક્સનો ફેરફાર સમાન હોય તો EMF E એ
dphi by dt કે જેને આપણે ડેલ્ટા phi by ડેલ્ટા t કહ્યા છે તેનું સૂક્ષ્મ મૂલ્ય એના n ગણા મૂલ્ય જેટલું આપણને મળશે. આમ ખૂબ સરળ થિયરી, કઈ જ અઘરી વાત નહીં. n આંટા હોય તો મૂલ્ય n ગણો થઈ જાય. એમાંથી આ વ્યાપક સમીકરણ એક આંટા માટે આમાંથી n બરાબર 1 મૂકીશું તો આ પરિણામ લખી શકાશે જે ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેના નિયમનું સમીકરણ બને છે. આ સમીકરણ ખૂબ જ અગત્યનું સમીકરણ. આ પ્રકરણમાંથી ફરજિયાતા યાદ રાખવાનું, ન યાદ રહે એવો કોઈ પ્રશ્ન જ નથી. ઈ બરાબર માઇનસ એન ડીફાઈ બાય ડીટી, અને ડીફાઈ કઈ કઈ રીતે લઈ શકાશે ઘણા બધા અગાઉના એક્ઝામ્પલમાં આપણે એની ચર્ચા કરીશું. ડેલ્ટા ફાઈ લેવો, ફાઈ લેવો, ડીફાઈ લેવો અને તેનું મૂલ્ય કેવી રીતે બદલાશે. આમ ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેના નિયમને આપણે આ મુજબ જોઈ શકીશું. આના અનુરૂપ એક્ઝામ્પલની ચર્ચા હવે આપણે આગળના વિડીયોમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ આપણે જોયો. એની અંદર કેટલાક સમીકરણની આપણે વાત કરી. હવે આ સમીકરણને અનુરૂપ આગળ આવતા બે એક્ઝામ્પલ અને અગાઉના ફેરેડે હેનરીના પ્રયોગો માટેના કેટલાક એક એક્ઝામ્પલ એ અહીંયા આપણે વાત કરીશું. જે બુકની અંદર છે તેનું જ પહેલું ઉદાહરણ, જે ઉદાહરણ 6.1, એમાં જોઈએ તો આપણને કહ્યું છે માહિતી લક્ષી ઉદાહરણ છે એટલે અહીંયા શક્ય એટલી માહિતી લખવાનો પ્રયાસ કર્યો છે. ફેરેડેના પ્રયોગ 6.2 કયો હતો? 6.2 પ્રયોગ એ યાદ કરી લઈએ કે જેમાં પ્રથમ ગેલ્વેનોમીટર સાથે ગૂંચળું જોડેલ હતું, એ પરિસ્થિતિ હતી, અને પાસે બીજું એક ગૂંચળું C2 રાખ્યું હતું અને તેની સાથે એક બેટરી જોડી હતી, અને આ તંત્ર એ ગતિ કરી આવી પરિસ્થિતિ આપણે બીજા પ્રયોગમાં વિચારી હતી, અને અહીંયા પ્રેરિત EMF એ આપણને ગૂંચળામાં મળતું હતું, એટલે કે ગેલ્વેનોમીટર એ આવર્તન બતાવતું હતું. આ પ્રયોગને ધ્યાન પર લો, આવું કહ્યું છે. ગેલ્વેનોમીટરમાં મોટું કોણ આવર્તન મેળવવા માટે તમે શું કરશો, આવું આપણે અહીંયા ચકાસવાનું છે. અને આપણને પ્રશ્ન કર્યો છે તો આપણે સામાન્ય કેટલાક કન્સેપ્ટ થિયરી વખતે જોયા એ ફરીથી અહીંયા વિચારીએ કે આ જે આવર્તન મળે છે તેના કરતાં વધુ આવર્તન આપણને કઈ કઈ પરિસ્થિતિમાં મળે. તો પહેલા જોઈ શકાય કે ગૂંચળું C2 જે આપણે ગતિ કરાવીએ છીએ તે ગૂંચળાને ગૂંચળા C2 તરીકે આપણે ઓળખીએ છીએ, અને પ્રથમ ગૂંચળાને ગૂંચળા C1 તરીકે ઓળખીએ છીએ. આ ગૂંચળા C2ને આપણે ગતિ કરાવીએ છીએ, પરંતુ જો તેની અંદર નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે, ધ્યાન રાખજો નરમ લોખંડ, આ શબ્દ આગળના પ્રકરણ માટે થોડો ઉપયોગી બનશે, અત્યારે માત્ર આટલું ધ્યાન રાખીશું કે લોખંડનો સળિયો વચ્ચે મૂકતા મેગ્નેટિક ફિલ્ડ જે છે તે એકાએક વધી જાય છે અને તેના લીધે અહીંયા મળતું આવર્તન ઘણું વધારે મળે. એટલે અહીંયા નરમ લોખંડનો સળિયો મૂકીશું તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું માન ઘણું વધશે. આવી એક પ્રક્રિયા પણ આપણે પ્રકરણમાં સમજવાની છે. અહીંયા આટલું ધ્યાન રાખીશું કે અહીંયા લોખંડનો સળિયો મૂકતા ચુંબકીય ક્ષેત્રનું માન વધે અને તેના લીધે મળતું EMF વધશે. બીજું છે શક્તિશાળી બેટરી, એટલે કે જે બેટરી અહીંયા આપણે જોડી રહ્યા છીએ બીજા ગૂંચળા સાથે, તે બેટરીને જો વધુ મૂલ્ય ધરાવતી બેટરી વાપરીએ તો અહીંયા મળતું EMFનું માન પણ વધશે. કારણ પણ એ જ કે વધુ EMF-વાળી બેટરી જોડતા ગૂંચળા સાથે સંકળાયેલો પ્રવાહ વધશે, અને પ્રવાહ વધતા તેમાંથી મળતું ચુંબકીય ક્ષેત્ર વધશે અને તેના લીધે મળતું EMFનું માન પણ વધશે. આગળ ત્રીજો ટોપિક જોઈએ તો C1 ગૂંચળા તરફ જે છે તે C2 ગૂંચળાને ખૂબ ઝડપથી ખસેડી, એટલે કે ધીમેથી ખસેડવું તેના કરતાં જો ઝડપથી આને ખસેડી દેવામાં આવે કે ગતિ સાપેક્ષ ગતિ વધારી દેવામાં આવે તો અહીંયા મળતા EMF નું માન પણ વધે છે.
તેનું પણ પરિણામ એ જ કે અહીંયા જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રના માનમાં એકાએક ઝડપથી ફેરફાર થાય અને તેના લીધે ઇએમએફનું માન ઝડપથી બદલાય. બીજો ટોપિક જોઈએ, એમાં આપણને કહ્યું છે કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં, એટલે કે આપણે આ પ્રયોગ ઘરે કરી રહ્યા હોય અને માની લો કે આપણી પાસે ગેલ્વેનોમીટર નથી, તારમાંથી ગૂંચળું બનાવીએ પણ ગેલ્વેનોમીટર ના હોય તો આપણે સંવેદના કેવી રીતે માપવી? એટલે કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? તો એ પણ આપણે વિચારી શકીએ છીએ કે આપણે પ્રવાહ જ નોંધવો છે. તો પ્રવાહ નોંધવા માટે સામાન્ય એલઈડી નાના ટોર્ચ લાઇટને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ગેલ્વેનોમીટરની જગ્યાએ ટોર્ચ લાઇટમાં હોય તેવા બલ્બને આપણે વાપરી શકીએ છીએ અને તે બલ્બ પ્રકાશિત થશે અને આવું આપણે નીચેના ધોરણમાં પ્રયોગોમાં ભણ્યા છીએ કે જ્યારે કોઈ ઘટકને ગૂંચળામાં પસાર કરવામાં આવે છે ખૂબ ઝડપથી ત્યારે તેમાં ઇએમએફ મળતું હતું, બલ્બ પ્રકાશિત થતો હતો. હવે તમે એ જ ટોપિક સિદ્ધાંતથી સમજી રહ્યા છો, ત્યાં નાના ધોરણ નીચેના ધોરણમાં તમે એ બાબત માત્ર પ્રયોગના અનુરૂપ સમજતા હતા, અહીંયા તમે તેને નિયમ સાથે સાંકળી રહ્યા છો. આગળ બીજું ઉદાહરણ જોઈએ, ખૂબ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે, આને આપણે ધ્યાનથી સમજીશું તો હું માનું છું ત્યાં સુધી ફ્લક્સ સાથે સંકળાયેલા બધા જ એક્ઝામ્પલ આ એક જ ઉદાહરણ સમજવાથી આવી જશે. અહીંયા કહ્યું છે કે 10 સેન્ટીમીટર બાજુ અને 0.5 ઓમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ. તો વિચારીએ, માની લો કે અહીંયા આ મુજબ દસ સેન્ટીમીટર બાજુઓ વાળી એક ચોરસ લૂપ છે. તો ચોરસ લૂપ હોય તો એનું ક્ષેત્રફળ આપણે ગણી શકીશું. ચોરસ હોય એટલે બધી જ બાજુઓ સમાન, એટલે 10 સેન્ટીમીટર માટે 10 નો વર્ગ બાજુનો વર્ગ એલ સ્ક્વેર ક્ષેત્રફળનું સમીકરણ ચોરસ લૂપ માટે. આમ એનો વર્ગ કરતા આપણે સીધું લખી શકીશું તેનું ક્ષેત્રફળ. 10 સેન્ટીમીટર બાજુ છે તો 10 નો વર્ગ, પરંતુ એકમ અહીંયા સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર થશે. આને રૂપાંતરિત કરીએ મીટર સ્ક્વેરમાં તો આપણે જાણીએ છીએ 10^2 સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર 10^-4 થશે. આમ આનું મૂલ્ય ડાયરેક્ટ પણ લખી શકાશે ટૂંકમાં 2-4 એટલે -2 મીટર સ્ક્વેર. આ લૂપના તારનો અવરોધ 0.5 ઓમ છે એટલે આર આપેલા છે 0.5 ઓમ. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી કે લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. આ બાબતને રજૂ કરવા એક સામાન્ય બ્લોક નાની બીજી આકૃતિ બાજુમાં દર્શાવીએ કે જે દિશાઓને અનુરૂપ આપણે દર્શાવીશું. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશાઓ દર્શાવી છે અને આપણને અહીંયા લૂપ એ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવી છે આવું કહ્યું છે. એટલે પૂર્વ પશ્ચિમ સમતલ જે છે એ પૂર્વ પશ્ચિમ બાજુમાંથી પસાર થતું એક પૃથ્વીની સપાટીને લંબરૂપે સમતલ વિચારી શકાય અને તેની અંદર આપણને પૃષ્ઠ મૂકવાની કહી છે. તો આ ચોરસ લૂપને અહીંયા કેવી રીતે રજૂ કરી શકાશે? તો આ પ્રમાણે આ લૂપ એ આ મુજબ હશે જે પૂર્વ પશ્ચિમ દિશામાં રાખેલી છે. હવે જો ખૂબ અગત્યની વાત આ ઉદાહરણ માટે કે 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર
आ समतल पर उत्तर पूर्व दिशा में है। हवे उत्तर पूर्व दिशा एवं तो आपणे गुजराती माध्यम में लगभग नहीं बोलता, आपणे तेने खूणो कहीए छीए, जे दिशाओने अलग नाम थी अने खूणाओने पण आपणे अलग नाम थी बोलीए छीए। ज्यारे अंग्रेजी में तेने कॉमन आ शब्दों वडे बोलवामां आवे छे, जनरली तेने नॉर्थ ईस्ट एंगल तरीके ओळखाय छे। આમ અહીંયા ઉત્તર પૂર્વ દિશા એટલે કઈ, એ અગત્યનું છે અને આપણે અહીંયા દોરીશું, ખ્યાલ આવશે। ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો જેને નોર્થ ઈસ્ટ ઉત્તર પૂર્વ દિશા આપણે ગુજરાતી ખૂણાઓ તરીકે ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આવા નામ જાણીએ છીએ, જ્યારે અંગ્રેજીમાં તેને આ પ્રમાણે કોમન નામથી બોલાય છે। ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વ દિશામાં છે, એટલે કે આપણો B સદિશ આ દિશામાં છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી। ત્યાં પોઈન્ટ 10 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે, B બરાબર પોઈન્ટ 10 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે તો ખરું, પરંતુ તે ઉત્તર પૂર્વ દિશામાં છે, સમતલ આપણું આ મુજબ છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં તેમાંથી પસાર થઈ રહ્યું છે, તો આપણે જાણીએ છીએ કે ફ્લક્સ જે છે જે ગણવું હશે તો એની સાથે દિશા થોડીક બદલાઈ જાય છે। આમ આપણે થિયરી વખતે ભણ્યા ચુંબકીય ફ્લક્સ ગણવું હોય તો ખૂણો અગત્યનો છે, બી અને એ સદિશ વચ્ચેનો ખૂણો આપણે જાણતા હોવા જોઈએ। હવે બી સદિશની દિશા તો અહીંયા આપણને જાણી છે, હવે એ સદિશ ક્યાં હોય? માન આપણે ગણ્યું એ, પરંતુ એ સદિશ ક્યાં હોય એ થિયરીમાં આપણે સમજ્યા છીએ, ફરીથી યાદ કરી લઈએ। કોઈ પણ પૃષ્ઠ હોય તો એ પૃષ્ઠનો પૃષ્ઠખંડ દર્શાવતો સદિશ એટલે કે એ સદિશ એ હંમેશા તે પૃષ્ઠને લંબરૂપે હોય, એટલે આપણું પૃષ્ઠ આ મુજબ હોય તો એનો પૃષ્ઠખંડ દર્શાવતો સદિશ પૃષ્ઠને લંબરૂપે આ મુજબ થશે। પૃષ્ઠ આ પ્રમાણે કરી રહ્યા છીએ તો એનો પૃષ્ઠખંડ દર્શાવતો સદિશ આ મુજબ થાય, પૃષ્ઠ આ પ્રમાણે બદલાઈ રહ્યું છે તો પૃષ્ઠખંડ દર્શાવતો સદિશ આ મુજબ હોય। હવે પાછો વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે શું આ પ્રમાણે છે તો શું આ રીતે લંબરૂપે ના લઈ શકાય? એ પણ લઈ શકાય, પરંતુ એની વધારે ચર્ચા એ આપણે ક્યારેક ટોપિક આવશે ત્યારે જોઈશું। જ્યારે સમઘન આકારના પદાર્થો આવશે ત્યારે આ બાબત ખૂબ સરળતાથી આપણે ક્લિયર કરાવી દઈશું। તો અહીંયા આપણું પૃષ્ઠ આ મુજબ છે તો એનો પૃષ્ઠખંડ દર્શાવતો સદિશ એ ઉત્તર બાજુએ થશે, એટલે કે એ સદિશ એ આ મુજબ થશે। તો હવે બે સદિશો વચ્ચેનો ખૂણો તો આપણે જાણીએ છીએ કે તે ઉત્તર અને પૂર્વ બાજુ વચ્ચેનો ખૂણો 90 અંશ હોય અને વચ્ચેનો ખૂણો જે છે દિશા એંગલ એ બંનેની બરાબર અડધા ભાગમાં વહેંચે છે, એટલે કે તે 45 ડિગ્રી થશે। આ પણ 45 ડિગ્રી હોય એટલે સમાન માપ માટે ખૂણો થીટા એ આપણે નક્કી કરી શક્યા, જે 45 ડિગ્રી છે। બી જાણ્યું, એ આપણે લૂપ પરથી મેળવ્યું, થીટા આ વિધાન પરથી મેળવ્યું। આગળ જોઈએ, આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે, એટલે કે ડેલ્ટા ટી આપણને 0.70 સેકન્ડ આપ્યા છે અને અંતમાં શું થાય છે ચુંબકીય ક્ષેત્રનું માન ઘટીને અંતમાં શૂન્ય થાય છે, એટલે અંતિમ ફ્લક્સ કેવું થશે? શૂન્ય થશે। આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માન શું? આ બાબત સમજવાની હતી એટલે અહીંયા થોડો સમય લાગે, પણ જ્યારે તમે આ એક્ઝામ્પલ ગણશો, એકવાર તમે આ સમજી લેશો પછી ગણવામાં આટલો બધો સમય નથી લાગતો, માત્ર લૂપ મૂલ્યો દર્શાવીએ અને હવે કેલ્ક્યુલેશન। ઉદ્ભવતું પ્રેરિત EMFનું માન, માન છે એટલે અહીંયા આપણે ઋણ નિશાનીને અવગણીશું, એટલે કે માનાંકમાં કિંમતો લઈશું। પ્રેરિત EMFનું માન E એ -ΔΦ/ΔT જે ફેરેડેનું સમીકરણ છે તેના વડે ગણાશે। અહીંયા માઇનસ નિશાની જ મેં નથી લખી, મૂલ્ય લેવાનું છે એટલે ધન કિંમત લઈશું। ડેલ્ટા ટી આપણને આપી દીધા છે પરંતુ ડેલ્ટા ફાઈ નથી આપ્યા, તો એના માટે આપણે અંતિમ ફ્લક્સ ઓછા પ્રારંભિક ફ્લક્સ ગણી અને મૂલ્ય ગણી શકીએ, તો ઇઝ ઇક્વલ ફાઈ ડેલ્ટા ફાઈ એટલે ફાઈ 2 -ΦΦ1, માનાંક લઈશું
કારણ કે તે મૂલ્યમાં ફેરફાર આપણે ધન લેવાનો છે. ફાઈ ટુ એટલે અંતિમ ફ્લક્સ, ફાઈ વન એટલે પ્રારંભિક ફ્લક્સ. અહીંયા આપણે જાણીએ છીએ કે અંતમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે, એટલે અંતિમ ફ્લક્સ એ શૂન્ય થશે. બાજુમાં અહીંયા કારણ આપણે દર્શાવી શકીશું કે અંતમાં બી શૂન્ય થતા હોવાથી અંતિમ ફ્લક્સ, અંતિમ ચુંબકીય ફ્લક્સ ફાઈ, જેને ટુ કહ્યું છે, તે શૂન્ય થશે. જ્યારે ફાઈ વન પ્રારંભિક ફ્લક્સ એ શૂન્ય નહીં થાય. એના માટે આપણે ઇક્વેશન લેવું પડશે. અહીંયા ખૂણો પણ છે, બી પણ છે અને એ પણ છે, એટલે એના માટે આપણે ઇક્વેશન લઈ શકીશું બી એ કોસ થીટા. અને થીટાની કિંમત વિદ્યાર્થીઓ કેટલી મેળવી છે આપણે સમજ્યા છીએ, 45 ડિગ્રી. એટલે અહીંયા આપણે લખીશું 45 ડિગ્રી. માનાંક કરીશું કારણ કે આપણે મૂલ્ય લેવું છે. ડેલ્ટા ટીની કિંમત આપી છે 0.70. હવે આ એક કિંમતો મૂકી સિમ્પલ કેલ્ક્યુલેશન છે જે સરળતાથી આપણે કરી શકીએ છીએ. ઇઝી ટુ ઝીરો હવે લખીશું નહીં, માઇનસ માનાંકમાં બીની કિંમત 0.10, એની કિંમત 10^-2, કોસ 45 ડિગ્રી એટલે 1/√2, અને ડેલ્ટા ટીની કિંમત 0.70, એને પણ છેદમાં અને સમગ્ર માનાંકમાં દર્શાવો. સાદું રૂપાનું આપી શકાય. થોડીક સરળ બાબત વિચારીએ, માઇનસ નિશાની દૂર કરી દઈએ, માનાંક દૂર કરીએ. 0.10 એટલે 10^-1, આ 10^-2 તો છે જ, એટલે 10^-3, 10^ લખી શકાશે, છેદમાં 0.70 અને √2 છેદમાં રહ્યા. જો વિદ્યાર્થીઓ તમે આને કેલ્ક્યુલેટ કરશો તો આનું મૂલ્ય 1/0.70 અને √2 એટલે પણ 1.4142. તમે સામાન્ય રીતે 1.41 લઈ શકો છો અને તેનું પરિણામ તમને 1 મળશે. 10^-3 એઝ ઇટ ઇઝ લખીશું, જે 10^-3 વોલ્ટ છે, જેનું પરિણામ મળશે. -3 વોલ્ટને આપણે મિલીવોલ્ટ કહી શકીએ છીએ, એટલે આ મૂલ્ય આપણને 1 મિલીવોલ્ટ જેટલું આપશે. આ એક્ઝામ્પલમાં હજી બીજી કિંમત શોધવાની છે, વિદ્યુત પ્રવાહ. તો અહીંયા જોઈએ અવરોધ આપેલો છે, EMF મેળવ્યું. તો ઓહ્મના નિયમ મુજબ સરળતાથી આપણે ઇક્વેશન લખી શકીએ છીએ કે I = E/R. ઈની કિંમત આપણે મેળવી છે 10^-3 વોલ્ટ, એટલે અહીંયા લખીશું 10^-3. અવરોધની કિંમત 0.5 આપી છે, 0.5 એટલે 1/2, ને વળી પાછા એ છેદમાં છે, એટલે તે છેદનો છેદ અંશમાં 2 10^-3. આને કેલ્ક્યુલેટ કરશો તો પણ મળશે પરિણામ, અને આટલા એમ્પિયર કરંટ મળશે. વળી પાછો 10^-3 એમ્પિયર, એટલે આપણે એને સરળ શબ્દોમાં મિલી એમ્પિયર કહી શકીએ છીએ. આમ 2 મિલી એમ્પિયર જેટલું આપણને મૂલ્ય મળશે. માત્ર અગત્યની વાત અહીંયા હતી કે દિશા નોર્થ ઇસ્ટ એ મૂળભૂત સદિશ સાથે કેવી રીતે આપણને બતાવશે. દસ મિનિટ ઉપર થઈ ગયું.